ડાબા ખરવાસી ગામમાં ક્વોરન્ટાઇન થયા સભ્યોમાંથી મુખ્ય ચાર સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે પલસાણા તાલુકાના ડાંભા ખરભાસી ગામ ખાતે ગત તારીખ પંદર એપ્રિલ ના રોજ થિમ્મર ફરિયામાં રહેતા વૃદ્ધ મહિલાને લાંબી બીમારી બાદ મોતને બેત્યા હતા જેમના અંતિમ સંસ્કાર માટે સુરતના રેડ ઝોન જાહેર થયેલા એવા સૈયદપુરા વિસ્તારમાં રહેતા મૃતકની પૌત્રી તેમના પિતા સાથે ડાંભા ખરભાસી ગામ ખાતે આવ્યા હતા ત્યારબાદ મૃતકના પૌત્રી સુમિત્રા બહેનની તબિયત અચાનક બગડતા સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમનો વીસ એપ્રિલના રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું જે બાદ પીએચસીના ડોક્ટર દ્વારા ડાંભા ગામના ધીમર ફરિયામાં રહેતા બસો સાત જેટલા રહીશોને હોમ ક્વોરેન્ટાઇન કરી આખા ગામને પોલીસની સાથે રાખીને સેનેટાઈઝર કરવામાં આવ્યું હતું કે થોડા દિવસો બાદ મૃતકના પરિવારના મુખ્ય ચાર લોકોના સેમ્પલ લઈને આરોગ્ય તંત્ર દ્વારા તપાસ કરતા ગત સત્તાવીસ એપ્રિલના રોજ પરિવારના તમામ ચારેય જણાના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્ર તેમજ ડાંભા તેમજ આસપાસના ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા